संसद सभ्य माननीय श्री मोहन भाई, कच्छना संसद श्री विनोद भाई, धारा सभ्य श्री कांति भाई, पावनजी भाई, मेघजी भाई, हमारा वडील पुष्पदान भाई, म्युनिसिपालिटी ना प्रमुख श्री, अधिकारी श्रीओ, उपस्थित भाइयों ने बहनों, 15 अगस्त गुजरात सरकार नो मुख्य कार्यक्रम मोरबी मां उजवानुं नक्की थयुं छे। मोरबी नगरी ते सौराष्ट्र पेरिस छे, तळिया थी लईने नळिया सुधी અને દુનિયા આખાનો સમય સાચવતું મોરબી, કે જેમને ઘડિયાળમાં વર્ષોથી મોરબીની ઘડિયાળ એન્ડ સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળને સ્પર્ધા કરે, આ પ્રકારની મોરબીનું જે ખમીર છે એ મોરબીની પાવન ભૂમિ ઉપર આ 15 ઓગસ્ટના કાર્યક્રમ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। नरेंद्र भाई मोदी ने एक सिरस्तो पाड्यो छे के 15 ऑगस्ट 26 जानुआरी पहली महीनो गुजरात नो कार्यक्रम ए मात्र गांधीनगर मां एक क्रियाकांड ना था, प्रजानो उत्सव बनी रहे, देशभक्ति प्रजा मां छलकाय, अने व्यक्ति थी मोटो समाज, समाज थी मोटो देश, अने देश माटे देशभक्ति लोको मां जागृत थाय एटला माटे आ कार्यक्रमो गांधीनगर मांथी खसेडीने अलग अलग जिल्लाओमां लई जवानो आयोजन नरेन्द्र भाई वखत थी शुरू थयुं छे। वर्षो सुधी अंग्रेजोनी गुलामी मांथी आपणा स्वातंत्र्य वीरोए, अपना क्रांतिकारी होए, अस्ता अस्ता फांसीना माचड़ा है चढ़ी में, देश के आजाद के, देश से मुक्ति ना स्वास्थ्य लिदा, अने आदेश स्वराज की लड़त में आगर निकली ने, अरे स्वराज की लड़त में आदेश चुराए हो चुके, पहला क्या बात हो तू के देश ने माटे मरवान हो चुके, अबे देश ने माटे डिजिटल इंडिया સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઉપર જવાનું મારે એના નારાઓ સાથે આદેશ મહાસત્તા બનવા આગળ વધી રહ્યો છે, દેશ બદલે એનો આપણે સૌ અહેસાસ કરીએ છીએ। ત્યારે ગુજરાત હંમેશા રોલ મોડલ રહ્યું છે, ગુજરાતે વિકાસની રાજનીતિ ઠુમર સ્થાપિત કરી છે, અને વિકાસની રાજનીતિ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ। મિત્રો, મુખ્યમંત્રી બન્યા પછી કેમેરો મારા પહેલા કાર્યક્રમ આ મોરબીની ધરતી ઉપર શરૂ કેમેરો એ કદી હું ભૂલવાનો કેમેરો લઈ લે જેંતી ભાઈ કહે છે નરેન્દ્રભાઈ પર મુખ્યમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ મોરબીમાં થયો। ત્યારે લોકોને ગુજરાતની જનતાને વિશ્વાસ આપવા માંગુ છું, કેન્દ્રનો નામ અમારી સરકાર કેન્દ્રો ઉપર જવાનું છે, ચાર મુદ્દા ઉપર કામ કરવાની છે। આઈ એમાં પહેલો મુદ્દો છે, એ તો કહું છું કે સંપૂર્ણ ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, ભ્રષ્ટાચાર ચાલવા દેશું ને, ભ્રષ્ટાચાર સામેનો ખુલ્લો જંગ, ખુલ્લી લડાઈ આ સરકાર કરવાની છે। ટ્રાન્સ
ટ્રાન્સપરન્સી પારદર્શકતા લોકોના પૈસા લોકો માટે વપરાય એની ચિંતા આ સરકાર કરવાની છે. બીજો મુદ્દો, આ સરકાર નિર્ણાયક હશે. ડિસિસિવ સરકાર. કોઈ વસ્તુ લાંબી પેન્ડિંગ નહીં, રબડતું રાખવાનું નહીં, આયા કરવાની નહીં, ફટાફટ નિર્ણય થાય. હા તો હા, ના તો ના, આ પ્રકારની સરકાર આ બની રહેશે. અને મિત્રો, ત્રીજી વાત છે સેન્સિટિવ સરકાર, સંવેદનશીલ સરકાર, લોકોની સરકાર, લોકોની માટેની સરકાર. આ સરકાર બનશે લોકોની લાગણીને ભાવનાને ધ્યાનમાં રાખી. આ સરકાર સંવેદના સાથે એક સેન્સિટિવ સરકાર તરીકે કામ કરશે. અને ચોથું, પ્રોગ્રેસિવ સરકાર, વિકાસશીલ સરકાર. ગુજરાતના ખૂણા ખૂણાનો વિકાસ, છેવાડાના માનવીનો વિકાસ, તમામ વર્ગનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, એ આ સરકારનું મુખ્ય સૂત્ર રહેશે. અને ગતિશીલ સરકાર તરીકે આ સરકાર આગળ વધવાની છે. આજે આપણે સૌએ જોયું 310 કરોડ ના કામો આજે લોકાર્પણ ને ખાતમુહૂર્ત કર્યા છે. લોકોની પ્રાથમિક જરૂરિયાતો એ લોકોને મળીને છેવાડાના માનવી સુધી વિકાસ, લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ, અને જ્યાં માનવી ત્યાં સુવિધા, વિવાદ નહીં પરંતુ સંવાદ, એની ભૂમિકાના આધાર ઉપર આ સરકાર કામ કરવાની છે. અને એટલે આજે મોરબીના પ્રાથમિક કામો, પછી એ ભૂગર્ભ ગટર હશે, પીવાના પાણીની વાત હશે કે પછી આવાસની વાત હશે, આ બધા કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્ત આજે કર્યા છે. તમે સૌ જાણો છો કે છેલ્લા 2 વર્ષ પાણી વરસાદ ઓછો પડ્યો હતો, સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો ખાલી હતા, પરંતુ નરેન્દ્રભાઈની દૂરદર્શીને કારણે ગુજરાતની સરકારે 700 કિલોમીટર દૂરથી નર્મદાના પાણી કે કચ્છના સીમાડા સુધી, સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી, ઉત્તર ગુજરાતના રણ સુધી આ પાણી પહોંચાડ્યા છે. આખા દેશમાં પહેલી વોટર ગ્રીડ. આ દિવસ સુધી સાંભળ્યું હતું કે ઇલેક્ટ્રિક સિટીની ગ્રીડ હોય, પરંતુ ગુજરાતની સરકારે વોટર ગ્રીડ ઊભી કરી છે. ગમે તે વિસ્તારમાં તકલીફ હોય ત્યાં પાઇપલાઇનથી પાણી પહોંચે, ટેન્કર રાજ સમાપ્ત થાય અને પાણીની પાઇપલાઇનો દ્વારા શુદ્ધ પાણી લોકોને મળી રહે એની ચિંતા સરકારે કરી છે. 1 લાખથી વધુ કિલોમીટરની પાઇપલાઇનો ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગે નાખીને એ પ્રસ્થાપિત કર્યું છે કે પીવાના પાણીનો દુકાન એ હવે ભૂતકાળ બને એ દિશામાં આ સરકાર કામ કરી રહી છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં પણ આગળના દિવસોમાં કૃષિ માટે પણ દુકાન એ ભૂતકાળ બને, ખેડૂતોને પાણી અને વીજળી મળી રહે તો સૌરાષ્ટ્રના ખેડૂતોના ખભામાં જે તાકાત છે આખી દુનિયાની ભૂખ માંગે એ પ્રકારનું ધન પેદા કરવાની આ તાકાત સૌરાષ્ટ્રના ખેડૂતમાં છે. આ વાત સરકાર સારી રીતે જાણે છે અને એટલા માટે સૌની યોજના સૌરાષ્ટ્રના 115 ડેમો ભરાય, નર્મદાથી ભરાય એ પ્રકારની કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ એ સૌરાષ્ટ્રની પ્રજા ડેમ જોઈ શકે, છલોછલ પાણીથી ભરાયેલા ડેમ જોઈ શકે, એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ત્યારે રસ્તા, ગટર, લાઈટ, પાણી, સફાઈ આ પ્રશ્નને પ્રાથમિકતા આપી, અગ્રતા આપીને સરકાર આગળ વધી રહી છે. મોરબીમાં આવનારા દિવસોમાં 90 કરોડ ના ખર્ચે 400 થી વધુ આવાસો બનાવીને ગરીબ માણસને ઘરનું ઘર મળીને
એની ચિંતા સરકાર કરી રહી છે. ખાતપૂરક થઈ ગયું છે, ટૂંક સમયમાં લોકાર્પણ થાય. મોરબીમાં કોઈ માણસ ઘર વગરનો ન રહે, રોટલો ને ઓટલો એની ચિંતા સરકાર કરી રહી છે. રોજગારી અને આવાસ લોકોને મળી રહે એ ચિંતા સરકાર કરી રહી છે. ત્યારે હું એમ માનું છું કે ગુજરાતની સરકાર, પ્રગતિશીલ સરકાર, વિકાસશીલ સરકાર, ગતિશીલ સરકાર પ્રજાના સુખાકારી માટે આગળ વધી રહી છે. અને આ 15મી ઓગસ્ટે વિવિધ કાર્યક્રમો કરીને લગભગ 700 કરોડ રૂપિયાના કામો આ મોરબીમાં થાય અને એની તૈયારી આપણે 2 દિવસ કરી રહ્યા છીએ. આજે સવારે હું સારંગપુર ગયો હતો. ગુજરાતના સંત શિરોમણી પ્રમુખ સ્વામી દેવલોક થયા છે, સ્વર્ગવાસ પામ્યા છે, એમના દર્શનાર્થે ગયો હતો. ગુજરાતને પણ બહુ મોટી ખોટ પડી છે, કારણ કે પ્રમુખ સ્વામીએ ગુજરાતના યુવાનોમાં વ્યસન મુક્તિ થાય, ગુજરાતનો યુવાન સંસ્કારિત બને, ગુજરાતમાં શાળા કોલેજો સ્થાપીને લોકો શિક્ષિત બને એ માટે પ્રમુખ સ્વામીએ ખૂબ મોટું યોગદાન આપેલું છે. અને એથી આગળ કહું તો ગુજરાતના સુખ દુઃખમાં હંમેશા અગ્રેસર વર્ષોથી પ્રમુખ સ્વામી રહ્યા છે. મોરબીના પૂર હોનારતમાં પણ મોરબીની ગલીઓમાં કાદવ ખોદીને પ્રમુખ સ્વામી આ મોરબીને પાછું ઉભું કરવામાં પણ અતિ મહેનત કરી હતી. એ વાતને યાદ કરીને પણ આજે મોરબીની ધરતી ઉપરથી એમને શ્રદ્ધાંજલિ આપું છું. મિત્રો, ગુજરાતને મોટી ખોટ પડી છે, પરંતુ આશા રાખીએ કે સ્વર્ગમાંથી પણ હંમેશા પ્રમુખ સ્વામીના આશીર્વાદો આ ગુજરાત ઉપર વરસતા રહે અને આપણું ગુજરાત એ શક્તિશાળી ગુજરાત બને તેવી આશા રાખું છું. આપ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.